આજનો દિવસ એટલે કે જ્યેષ્ઠ માસ, ધવલ પક્ષ, શુક્લ પક્ષ આપણે જેને કહીએ, અને આજની પૂનમ એટલે કે વ્રતની પૂનમ, અને વ્રતની પૂનમમાં પણ આજનું વર્ષાવિત્રીનું વ્રત એટલે વ્રત પૂર્ણિમાનો દિવસ, અને કાલે સ્નાનની પૂર્ણિમા. આજના દિવસે પ્રતિવર્ષ અનુસાર તમામ સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્યને માટે, પરિવારજનોની બધી જ મન ઇચ્છિત કામનાઓની સિદ્ધિને માટે આ વ્રત કરે છે. આ વ્રત સૌ પ્રથમ વખત સાવિત્રીના માતા પિતાએ કર્યું, અને સાવિત્રીના જ આશીર્વાદથી એને સાવિત્રી નામની એક દિવ્ય કન્યા પ્રાપ્ત થઈ, સાવિત્રીના આશીર્વાદથી એ કન્યા પ્રાપ્ત થઈ હતી, એટલે એમનું નામ સાવિત્રી રાખ્યું. અને સાવિત્રીએ વર્ષો વીતતા સમયના જેમ સમયનો વહેણ વીતતો ગયો, તેમ એક સમયે જ્યારે સાવિત્રીના પતિનું મૃત્યુ થયું, ત્યારે આ સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પણ પાછા લીધા હતા, એ આપણે સૌ જાણીએ છીએ. દર વર્ષે આપણે આ મીડિયાના માધ્યમથી આની આખી કથા આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. દ્વારકા ટુડેનો પણ આપણે ધન્યવાદ કરીએ, કારણ કે જેટલું ફળ આ વ્રત કરવાનું મળે એટલું જ ફળ શાસ્ત્રોએ એમ કીધું છે કે આ વ્રતની કથા સાંભળવાનું મળે. દ્વારકા ટુડેના આગળના વિડીયામાં પણ દર વર્ષની જેમ આ સત્યવાન અને સાવિત્રીની વ્રતની કથા પણ વિસ્તારપૂર્વક આપણે કરેલી છે. પણ આજના દિવસે આપણે એટલું કહીએ કે આ વ્રત કરવાથી મનવાંછિત ફલની પ્રાપ્તિ થાય, અખંડ સૌભાગ્ય ફલની પ્રાપ્તિ થાય, પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય. જેમને સત્યવાનને જેમ માતા પિતા અંધ હતા, તો યમરાજના આશીર્વાદથી સાવિત્રીના વ્રતના પ્રતાપથી માતા પિતાની ચક્ષુ પાછા મળ્યા. એમના સાવિત્રીના માતા પિતા નિસંતાન હતા, તો એમને 100 સંતાનોની પ્રાપ્તિ થઈ. એટલે કહીએ કે આ વ્રત કરવાથી બધી જ મનવાંછિત મનોકામના પૂર્ણ થાય છે, અને અખંડ સૌભાગ્ય ફલની પ્રાપ્તિ થાય છે. દીર્ઘ આયુની પરમાત્મા પ્રાપ્તિ કરાવશે, આ પ્રાપ્તિ કરાવે છે. સૌને પરમાત્માને પ્રાર્થના, વર સાવિત્રીના દેવનોએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કે સૌ બહેનોને કરેલા આ પવિત્ર વર્ષાવિત્રીના વ્રતનું સૌને શુભ ફલ પ્રાપ્ત કરો. અને દ્વારકા ટુડેના માધ્યમથી જે કોઈ પણ આ લાઈવ જોઈ રહ્યા છે, એમને પણ મનવાંછિત ફલની પરમાત્મા પ્રાપ્તિ કરાવે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય દ્વારકાધીશ.